हेलो, गुड मॉर्निंग फ्रेंड। आज आप स्वाध्याय 4.4 दाखला जोईशु। दाखला नंबर एक, नीचे आपेली परिस्थिति मुजब समीकरण रची तेनो उकेल अने अज्ञात संख्या शोधो। सी नंबर दाखलो जोईए छे। जो हूँ कोई संख्या नो 3/4 भाग लई तेमा 3 उमेरू छू तो मने 21 मळे छे, आ रकम छे। तो अहीं आपणे कोई संख्या नो कहूँ छू तो आ संख्या ने अपने धारवी पड़शे। धारो के संख्या y छे। हवे आग शू कहूँ छू, तेनो 3/4 भाग लई, एटले के तेनो 3/4 भाग केटलो थाय? 3/4 / y, एटले के 3/4 y थाय। अने तेमा 3 उमेरू छू एटले के +3, एटले 3/4 + y मळे, तो मने 21 मळे छे। एटले के जे 21 मळे छे अहींया, तो आपणुं समीकरण शुं थाय? 3y 3/4 y + 3 = 21। एटले के वाय संख्या धारेली छे एनो 3/4 भाग માં 3 ઉમેરો છો એટલે 21 મળે છે। આ આપણું શું થયું? સમીકરણ થયું। તો હવે આ સમીકરણને આપણે ઉકેલીએ તો આ 3/4 વાય છે। તો અહીંયા પહેલાં તમે શું કરશો? +3 દૂર કરવા પડે, તો +3 દૂર કરવા માટે તમે બીજી બાજુએ લઈ જાઓ તો શું થઈ જાય? માઇનસ થઈ જાય। એટલે લખીએ આપણે 3/4 વાય = 21, અને આ +3 હતા એને ડાબી બાજુથી જમણી બાજુએ લઈ ગયા, એટલે કે +3 જબાએ લઈ જતો તો નિશાની ઋણ થાય, એટલે 21 - 3, તો અહીંયા થશે 3/4 વાય = 18. હવે આપણે આ વાયને આપણો વાય શોધવાનો છે, તો આ 3/4 આપણે દૂર કરવા છે। તો આ 3/4 દૂર કરવા હોય તો તમારે, તમે જાણો જ છો કે પરસ્પર બે વ્યસ્ત સંખ્યાઓ હોય એનો ગુણાકાર 1 થાય। તો આ 3/4 દૂર કરવા છે તો એને તમારે 4/3 વડે ગુણવા પડે। તો આપણે બંને બાજુ 4/3 વડે ગુણીએ, બંને બાજુ 4/3 વડે ગુણીએ તો શું થાય? 4/3 / 3/4 અને વાય = 18 / 4/3, શેના વડે ગુણ્યા? બંને બાજુ 4/3 વડે, એટલે કે આ દૂર કરવો છે તો એના વ્યસ્ત વડે આપણે ગુણવું પડે। તો વાય બરાબર શું થાય? આ 3/3, હવે તમે જોશો 3 સરખા તો નીકળી જાય, 4 સરખા તો નીકળી જાય, 18 + 72 / 3 કેટલા થાય? 24, જે અજ્ઞાત સંખ્યા છે। આપણે અહીંયા અજ્ઞાત સંખ્યા શોધવાની કહી હતી કે સમીકરણ રચો, તો આ સમીકરણ રચ્યું, અને હવે અજ્ઞાત સંખ્યા શોધો, અહીંયા ધારી હતી વાય, તો વાય શું છે? અજ્ઞાત સંખ્યા। આપણો જવાબ થઈ ગયો। હવે આગળ એક છે ઈ, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50માંથી બાદ કર્યા। યાદ રાખજો, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું। તો અહીંયા તમે, આપણે ધારવી પડે, આપણે જાણતા નથી કે ધારો કે મુન્ના પાસે કેટલી નોટબુક છે? વાય નોટબુક છે, તો એના 3 ગણા કેટલા થાય? 3y થાય છે ને? મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા, એટલે કે આપણે વાય છે નોટબુક, એના 3 ગણા કેટલા થાય? 3y। અને આગળ શું છે? જે 50માંથી બાદ કર્યા, જે 50માંથી બાદ કર્યા, એટલે કે આ 3y છે 50માંથી બાદ કર્યા છે, તો 50 - 3y થાય, અને જેનું પરિણામ કેટલું મળે છે? 8 મળે છે। તો એટલે એનો અર્થ એવો થયો કે 50 - 3y = 8, એ આપણું શું થયું? સમીકરણ। હવે આ સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ, તો અહીંયા તમે -3y, આપણે y શોધવાનો છે, તો પહેલાં 50ને દૂર કરવા પડે, કેમ કે y છે એ તો 3 સાથે ગુણાયેલો છે, અને પાછું એ સિવાય આ 50 છે, એટલે પહેલાં 50ને દૂર કરવા પડે। તો આ 50 છે, આગળ કોઈ આપ્યું નથી નિશાની, એટલે શું સમજવાનું? ધન હોય, એટલે કે -3y, હવે આ 50ને આ બાજુ લઈ જઈએ છીએ, તો -3y = શું થાય? 8 - 50 થાય, કેમ કે 50 આગળ વધતા નિશાની છે, યાદ રાખજો, સંતાયેલી છે, આપણને ખ્યાલ ના આવે, પણ 50 ધન છે, ઋણ હોત તો લખીને જ આપ્યું હોત, એટલે 50ને તમે જમણી બાજુએ લઈ જાઓ તો 8 - 50 થઈ જાય। તો હવે તમે જોશો તો -3y તો છે જ, 8 - 50 કેટલા થાય? -42, કેમ કે અહીંયા વધતાની નિશાની અને 1 ઓછાની, એ બંને નિશાનીઓ જો જુદી જુદી હોય તો બંનેનું શું લેવું પડે? તફાવત,
तो तफावत के थे 50 ने 8 नो तफावत 42 थे, पछी मोटा नु चिन्ह मूको एटले माइनस आवे तो माइनस 42। हवे आ माइनस 3 वाय बराबर माइनस 42। हवे आपणे बन्ने बाजु 3 वडे भागीए माइनस 3 वडे। हवे तमे जोशो माइनस 3 वाय छे तो तमे आ माइनस 3 आपणे अहींया दूर करवा छे, એમ કે ડાબી બાજુ ઉકેલ માટે તો એકલા વાય જોઈએ, તો માઇનસ 3 ને બંને બાજુ ભાગીએ તમે તો શું થાય, બંને બાજુ માઇનસ 3 વડે ભાગો તો આ 3 દૂર થઈ જાય, તો માઇનસ 3 વાય ભાગ્યા માઇનસ 3 બરાબર માઇનસ 42 ભાગ્યા માઇનસ 3। તો તમે જોશો તો માઇનસ 2 ઋણ સંખ્યાઓ છે, માઇનસ 3 અને આ પણ ભાગાકારમાં ઋણ છે, તો 2 ઋણનો ભાગાકાર શું મળે, ધન મળે। શું મળે, ધન મળે। તો એટલો વાય થઈ જાય અને આ માઇનસ 42 માઇનસ 3 એટલે 74 42 ઋણ સંખ્યા ભાગ્યા ઋણ સંખ્યા, તો જવાબ કેવો મળે, ધન મળે, એટલે આપણો જવાબ મળે વાય બરાબર 14। વાય બરાબર શું મળે, 14, એ આપણો જવાબ થઈ જાય। તો વાય બરાબર 14 એ અજ્ઞાત સંખ્યા થઈ, જે મુન્ના પાસેની નોટબુક તમે ધારી દી। હવે જી જોઈએ, અનવર એક સંખ્યા ધારે છે, તે સંખ્યાના 5/5 ભાગમાંથી 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે, આવી રકમ છે બરાબર। તો અહીંયા અનવર એક સંખ્યા ધારે છે એટલે આપણે ધારો કે અનવર એક સંખ્યા ધારે છે, હવે તે સંખ્યાના 5/5 ભાગમાંથી 7 બાદ કરે છે, એનો અર્થ કે પહેલાં એનો 5/5 ભાગ કેટલો થાય, તો આ એક્સનો 5/5 ભાગ બરાબર 5/5 એક્સ થાય, અને તેમાંથી શું કરે છે, જેમાંથી 7 બાદ કરે છે, તો 7 બાદ કરીએ તો 5/5 એક્સ માઇનસ 7 મળે, અને પરિણામ કેટલું મળે છે એનું 23, જેનું પરિણામ 23 છે, એટલે આપણું સમીકરણ શું થાય, અનવરે ધારેલી સંખ્યા એક્સ એના 5/5 ગણા એમાંથી માઇનસ 7 બાદ કર્યા બરાબર 23 મળે, એ સમીકરણ થયું, એટલે આપણું શું થઈ ગયું, સમીકરણ 5/5 એક્સ માઇનસ 7 બરાબર 23 છે। હવે તમે આ એક્સ એટલે એક બાજુ રાખવાનો છે અને 5/5 છે, તો તમે શું કરશો, પહેલાં માઇનસ 7ને દૂર કરવા પડે બરાબર, તો માઇનસ 7ને દૂર કરો તમે શું થાય, બીજી બાજુએ જાય તો ધન થઈ જાય, તો માઇનસ છે તો શું થઈ જાય, ધન, એટલે આપણે લખીએ 5/5 એક્સ બરાબર 23 અને માઇનસ હતા બીજી બાજુ જાય તો શું થઈ જાય, વત્તા થઈ જાય, તો 5/5 એક્સ બરાબર શું થયું, 23 થયા। હવે આ 5/5 છે એના આપણે દૂર કરવા હોય તો એના વ્યસ્ત વડે બંને બાજુ ગુણવા પડે, જે આગળના દાખલામાં જોયું, તો એક્સ હતો આ 5/5ને દૂર કરવા છે તો 2 વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય, એટલે બંને બાજુ 2/5 વડે ગુણીએ, તો અહીંયા 5/5 ગુણ્યા એક્સ તો હતા જ અને એને 2/5 વડે ગુણ્યા બરાબર 30 તો હતા જ અને ગુણ્યા 2/5 તો શું થાય, આ 5 સરખા સરખા નીકળી જાય, આ 2 સરખા સરખા નીકળી જાય એટલે એક્સ વધે અને અહીંયા 30 × 60/5 એટલે 12, એ આપણે શું થઈ જાય, ધારેલી સંખ્યા જે અનવરે ધારેલી હતી તે સંખ્યા થઈ જાય। બાકીના દાખલા તમારે લેશનમાં ગણવાના રહેશે બરાબર। હવે દાખલા નંબર 2 જોઈએ, શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ, સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ, સૌથી ઓછા ગુણ મેળવનાર, સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે। જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે, તો અહીંયા આપણે સૌથી વધારેના ગુણ આપ્યા છે અને સૌથી ઓછાના શોધવાના કયા છે, અને બીજું શરત જે હોય એ પ્રમાણે આગળ વધવાનું છે કે શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર, તો આપણે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ના ગુણ કેટલા ધારીએ, એક્સ, કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા ગુણ મેળવે છે, એક્સ, ધારો કે એક્સ મેળવે છે, તો તેના 2 ગણા કેટલા થાય, તેના બે ગણા થાય 2x, એના 2 ગણા 2x, અને થી વધારે છે, થી કેટલા છે, 7 વધારે છે, તો તેમાં 7 ઉમેરતો શું થાય, 2x + 7 થાય, આ 2x + 7 એ શું છે, જે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ છે, એવું તો શરતમાં આપેલું જ છે કે 2x + 7 એ એટલે કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણામાં 7 ઉમેરો તો એ સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ છે। અહીં આપેલા છે કેટલા છે, 87 છે, એ તો આપણને અંદર આપી દીધું છે રકમની અંદર, એટલે આપણા સમીકરણ શું થાય, 2x + 7 = 87। તો હવે તેથી 2x = 87 કેમ, આ 7 ધન છે
બીજી બાજુએ જાય તો ઋણ થઈ જાય, એટલે આ સાતને આપણે દૂર કરવા છે તો બીજી બાજુએ લઈ જઈએ તો શું થાય છે, માઇનસ થઈ જાય. એ 87 - 7 = 80, 2x બરાબર. હવે આ 2 ગુણાકારમાં છે તો બંને બાજુ 2 વડે ભાગો તો દૂર કરવા થાય, આ દૂર કરવા હોય તો બંને બાજુ 2 વડે ભાગતો, તો બંને બાજુ 2 વડે ભાગીએ તો શું થાય, 2x / 2 = 80/2, તો એક્સ બરાબર કેટલા થાય, 40. x = 40, જે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ છે. x = 40 આપણે શોધવાના કયા થાય, આપણો જવાબ થઈ જાય. હવે બીજો એક દાખલો આગળ છે, બી. એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં 2 આધાર ખૂણાના માપ સરખા છે, શિરોકોણનું માપ 40° છે, તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? અને કૌંસમાં છે કે યાદ કરો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. આ આપણે આગળ એક દાખલો જોયો સમદ્વિ બાજુ ત્રિકોણનું, એમાં પણ આપેલું જ હતું. એ યાદ કરો, એટલે કે આ હિન્ટ આપી છે આપણને કે તમારે આ ત્રણેય ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય એનો અહીંયા ઉપયોગ કરવાનો થશે. એ આપણે સમજવા માટે એક આકૃતિ દોરીએ કે સમદ્વિ બાજુ ત્રિકોણ તમે જાણો જ છો કેવો હોય, કે જે ત્રિકોણની 2 બાજુના માપ સરખા હોય. તો એવો એક ત્રિકોણ દોર્યો કે આ બંને બાજુના માપ સરખા છે, એટલે મેં નિશાની મૂકી. 2 આધાર ખૂણાના માપ સરખા છે, સમદ્વિ બાજુ ત્રિકોણમાં આની સામેનો ખૂણો માપ એક્સ, આનું માપ સરખું અને એની સામસામેના ખૂણાના માપ સરખા હોય. સમદ્વિ બાજુ ત્રિકોણમાં જે 2 બાજુઓ સરખી હોય એ 2 બાજુઓના સામસામેના ખૂણાના માપ સરખા હોય. તો અહીંયા ધારો કે સમદ્વિ બાજુ ત્રિકોણનો પાયાનો એક ખૂણો, પાયો એટલે કે આધાર, આધારનો એક ખૂણો કેટલો છે, એક્સ ધાર્યો, તો બીજો પણ કેટલો થાય, એક્સ જ થાય. કેમ કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે આધાર ખૂણાના માપ કેવા થાય, સરખા થાય. અને આપણે આપ્યું જ છે કે 2 આધાર ખૂણાના માપ સરખા છે અને થાય જ. અને આ ત્રિકોણનો શિરકોણ કેટલો આપ્યો છે, 40° છે. આ શું છે, ઉપર છે શિરકોણ, શિરકોણ એટલે કે ઉપરનો માથું, શિરકોણ કેટલો છે, 40ના માપનો છે. અને શરત આપી જ છે, યાદ કરો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° છે, એટલે આપણે એનો ઉપયોગ કરવાનો છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. તેથી આ એક આધાર ખૂણો એક્સ વત્તા બીજો આધાર ખૂણો એક્સ વત્તા 40 એટલે કે શિરકોણનો સરવાળો કેટલો થાય, 180, એટલે ત્રણેય ખૂણા થઈ ગયા, એનો સરવાળો 180 થાય. હવે આ સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ તો સ્વાભાવિક છે કે અહીંયા એક્સ અને એક્સ છે એટલે આપણને એક્સનો જવાબ મળી જાય. તો એક્સ છે અને એક્સ છે એટલે કેટલા થાય, 2x થાય, ખૂણોનું છે 1x અને વત્તા 1x એટલે 2x વત્તા 40° = 180. એટલે આ વત્તા 40ને દૂર કરીએ તો શું થાય, આ બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે વત્તા 40ને જમણી બાજુ લઈ જાય તો માઇનસ થઈ જાય, એટલે 2x = 180 - 40° તો 2x = 140° તો હવે એકલો 2 દૂર કરવા છે આપણે, તો 2ને જમણી બાજુએ હવે લઈ જઈએ, 2ને જમણી બાજુએ લઈ જઈએ તો શું થઈ જાય, એ ભાગાકારમાં જાય. શેમાં જાય, ભાગાકારમાં જાય. 2x = 140/2 બરાબર. તમે અને તમે બંને બાજુ 2 વડે ભાગીને પણ ગણી શકો, જે આગળ જોયું આપણે તે. એ સિવાય અહીંયા આપણે સ્થાનાંતરની રીત કરીએ તો સ્થાનાંતરની રીત જોઈ આપણે કે ગુણાકારમાં હોય શેમાં જાય, ભાગાકારમાં જાય. તો અહીંયા 2ને જમણી બાજુએ લઈ જતો શેમાં જાય, ભાગાકારમાં, કે 2x = કેટલો થાય, 70° કેટલો થાય, 70° જે આધાર ખૂણાનું માપ છે આપણે શોધવાનું હતું. તો તમે જોશો તો તમે તાળો મેળવવો હોય તો મેળવી શકો કે આ 70° તો આ પણ 70° હોય, એટલે 70 × 140 + 40 એટલે 180° થઈ જાય. બાકીનો દાખલો સી તમારે લેશનમાં ગણવાનો રહેશે. હવે આગળ જોઈએ છીએ આપણે. ઇરફાને કહ્યું કે દાખલા નંબર 3 એમાં 1, ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે તો પરમિત પાસે કેટલી લખોટી હશે? તો અહીંયા આ દાખલો પણ આગળ આવી ગયો. આપણે આ રકમ હતી ને એમાં સમીકરણ બનાવવાનું હતું બરાબર, સ્વાધ્યાય 4.1 માં. આ અહીંયા આપણે એનો જવાબ શોધવાનો છે. તો અહીંયા આપણે પરમિત પાસેની લખોટી કેટલી હશે શોધવાનું છે. એટલે આપણે ધારવી પડે કે ધારો કે પરમિત પાસે એક્સ લખોટી છે, ધારો કે પરમિત પાસે એક્સ લખોટી છે. તો હવે
तो इरफान पासेनी लखोटी आपेली छे, इरफाने कह्युं छे के तेनी पासे, तो इरफान पासे केटली लखोटी? इरफान पासेनी लखोटी ए परमीत पासेनी लखोटीना 5 गणा करता 7 वधारे छे एवुं आपेल छे। तो आपणे पहेला लखीए कि इरफान पासेनी लखोटी बराबर केटलुं थाय, तो 5 गुण्या परमीत पासेनी लखोटी वत्ता 7, एटले आपणे धारी छे परमीत पासेनी लखोटी एम, तो लखी शकीए के 5m+7। અને હવે તમે જોશો તો ઇરફાન પાસેની લખોટી કેટલી છે, 37 આપી દીધેલ છે, તો તમે અહીંયા લખશો ઇરફાન પાસેની લખોટી 37 આપેલ છે, એટલે તેથી 37 અહીંયા આવશે બરાબર 5m+7। હવે 5m આપણે ઉકેલ મેળવવાનો છે, તો આ તમે જાણો છો કે 5m+7=37, તો શું કર્યું તમે, બાજુની એટલા બદલી કરી, કેમ કે આપણે ઉકેલ મેળવવાનો છે, એમની કિંમત શોધવાની છે, એટલે એ ડાબી બાજુ જોઈએ, તો તમે સમીકરણમાં તમે બાજુની એટલા બદલી કરી શકો કે ડાબા બરાબર જબા, તો જબા બરાબર ડાબા, એટલે અહીંયા શું કર્યું, ડાબી જમણી બાજુ હતી એ ડાબી બાજુ લખ્યું અને ડાબી બાજુ હતી એ જમણી બાજુ લખ્યું। તો હવે આનો ઉકેલ મેળવીએ આપણે, તો પહેલાં 7+7ને દૂર કરવા પડે, તો કેટલા થાય, 7+ છે તો બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે 7+7ને જમણી બાજુએ લઈ જતો શું થઈ જાય, માઇનસ થઈ જાય, એટલે લખ્યા તો એકલા વધ્યા 5m, અને આ 7 તો આ બાજુ લઈ ગયા, આમથી આમ લઈ ગયા, તો હવે 5m બરાબર કેટલા થાય, 30। હવે આ 5m છે, તો હવે સ્થાનાંતરની રીત વાપર્યા, 5 ગુણાકારમાં છે તો બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય, તો તમે 5ને જમણી બાજુએ લઈ જતો શું થાય, m=30/5, એટલે કે m=6, એ શું થઈ, પરમિત પાસેની લખોટીની સંખ્યા થઈ। એટલે હવે ત્રીજો દાખલો જોઈએ, સુંદર ગામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું, તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા, કેવા હતા, એવા છોડ એવા હતા કે જેને ફળ આવેલ હતા, ફળોના ન હોય તેવા છોડની સંખ્યા, એટલે કે જેને ફળ ના આવ્યા હોય તેવા છોડની સંખ્યા કેટલી હતી એ આપેલ છે, સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતો 2 વધારે હતી। જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા આપી છે, ફળોના ન હોય તેવા કે જેને ફળ ના આવતા હોય તેવા છોડની સંખ્યા 77 આપેલ છે, તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે એ શોધવાનું છે। તો આપણે અહીંયા જોશો તો ફળો પહેલાં ધારવું પડે કે ફળોના છોડની સંખ્યા, એટલે કે જેને ફળ આવતા હોય એવા છોડની સંખ્યા, ધારો કે અહીંયા આપણે લખીએ એક્સ છે, કેટલી છે, એક્સ છે, તો હવે આગળ શું આપ્યું છે રકમમાં, ફળોના ન હોય તેવા છોડની સંખ્યા આપી છે, કેવી છે એનું શરત આપી છે કે ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતો 2 જેટલી વધારે છે એવું આપ્યું છે, એટલે લખી શકીએ આપણે કે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા બરાબર 3 × ફળોના છોડની સંખ્યા 2। હવે આ તમે એક્સ ધાર્યું છે કે ફળોના છોડની સંખ્યા એક્સ, તો લખી શકો બરાબર 3 × x+2, એટલે કે 3x+2, પણ હવે અહીંયા ફળોના ન હોય તેવા છોડની સંખ્યા કેટલી આપી છે, 77, કેટલી આપી છે, 77, એટલે આપણે લખીએ કે 77=3x+2। હવે તમે આ 77=3x+2 શું થયું, સમીકરણ થયું, હવે એનો ઉકેલ મેળવવાનો હોય તો આપણે એક્સ કઈ બાજુ છે, જમણી બાજુ છે, તો એને ડાબી બાજુએ લઈ જવું પડે, એટલે આ સાથે છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમે લખી શકો, એટલે બાજુની એટલા બદલી કરી, આ 77 ડાબી બાજુ હતા તો જમણી બાજુ લાવી દીધા, અને 3x+2 જમણી બાજુ હતા એ ડાબી બાજુ લાવી દીધા, એટલે શું કર્યું અહીંયા, બાજુઓની અદલા બદલી કરતો। આવું કેમ કર્યું કે સમીકરણ ઉકેલવા માટે આપણે હંમેશા છેલ્લે જવાબ શું લખી છે કે એક્સ બરાબર કેટલા આવશે તે ઉકેલ મળે એટલા માટે, તો એક્સ બરાબર આટલા તો એ ડાબી બાજુ હશે એક્સ, એટલા માટે આવું કર્યું। હવે 3x+2 તો પહેલાં 2ને દૂર કરવા પડે, તો શું થાય, 2 બીજી બાજુ જાય તો નિશાની બદલાય, 2 હોય તો ઓછા થાય, ઓછા હોય તો 2, એટલે 2 છે તો ઓછા થાય, તો 3x=77-2, તો 2ને જબાઈ લઈ જતો, તો 3x=  કેટલા થાય, 77-2=75, તો એક્સ બરાબર કેટલા, હવે આ 3x છે તો 3 ગુણાકારમાં છે, એને દૂર કરવા હોય તો તમે બીજી બાજુએ લઈ જાઓ તો શેમાં જાય, ભાગાકારમાં જાય, એટલે કે 3ની જમણી બાજુએ લઈ જતો શું થાય, 75/3 આ ગુણાકારમાં છે, અને એને દૂર કરવા છે સ્થાનાંતરની રીતે વાપરીએ તો શું થાય, 3/3 જાય, એટલે 75/3, એટલે કે x=25 એ આપણો જવાબ થયો, જે શું છે આપણે ધારીતું, જે ફળોના છોડની સંખ્યા, ધારો કે ફળોના છોડની સંખ્યા તો આ
करोना छोड़नी संख्या थी बराबर। बाकी दाखला तमारे हमें लेसन में गणवाना रहेशे, एटले अहीं चेप्टर आपणे पूरु थयेलू जाहेर करीए छीए। ओके।